जिस दिन राजा હવે તો વિચારો રાજા રે ભરતજી કાંઈક તો વિચારો રાજા ભરતજી હે ભરતજી હે ભરતજી ભરતજી બાણુલા
માણવાનો ઘડે રાજા ભરતરી
ગોરક્ષનાથના શિષ્ય એવી ભક્તિ કરી એવી ભક્તિ કરી પોતે ભગવાનને પણ આવવું પડ્યું. આપણે વાત જાણેલી છે બધાએ, કહેવાની જરૂર નથી મારે, પરંતુ એક અનોખી વાત છે હમણાં જાણવા મળી મને. એટલે જ્યારે ભરતશ્રી આ ઘરબાર છોડીને ગયા, પછી વર્ષો સુધી જે તપસ્યા કરી, પછી એમને ગુરુ મળ્યા, એ પહેલાંની વાત છે. એવી ભક્તિ કરી, કહેવાય છે ને કે આપણે ગુરુ વગર તો કોઈ પણ માણસ અધૂરો છે. ગુરુ આપણા બને ત્યારે જ આપણે પરિપૂર્ણ બન્યા કહેવાય. આની અંદર, જીવનની અંદર, કળિયુગની અંદર, તો ભરતશ્રી ગામડે ગામડે ફરીને જે કાંઈ મળે, ચંદુભાઈ બાજરીનો રોટલો કે જે કાંઈ ભોજન મળે, ખીચડી કે જે કાંઈ આપણે દેશી ભાષામાં છે ને ગામડામાં, જે કાંઈ મળે લઈને ભરતશ્રી વડલાના સાંય વેહીને ખાય કે ભોજન આરોગે. એમનું કાંઈ ઠેકાણું નહીં કે આજે આ તો કાલે બીજા દિવસે બીજા કોઈ ગામડે, કોઈ નક્કી નહોતું એમનું રહેઠાણ. એમ કરતાં કરતાં વર્ષો વીતી ગયા, તો કૈલાસમાં મા પાર્વતી શિવજીને ધ્યાનમાંથી જગાડ્યા કે પ્રભુ તમારો ભક્ત બહુ એક ભક્તિ કરે છે, એને દર્શન દો. તમે વર્ષોથી હું જોઉં છું એમ, હવે તો એની તપસ્યા ફળી ગઈ છે, એની ઉપર પણ એ તપસ્યા કરે છે એમ, તમારા સાચા ભાવથી ભક્તિ કરે, હવે કેમ દર્શન ના દો? કહેવાય છે સ્ત્રી અઢ. માં સીતાને પણ કહેવાય, પાર્વતી માને પણ કેટલી વાર સતી બનવું પડેલું, એટલે સ્ત્રી અટના કારણે પછી મહાદેવ માં પાર્વતીનું માન રાખવા માટે ધરતી પર આવે છે ભરતશ્રીને મળવા, દર્શન આપવા. પણ એક શરત કરી પાર્વતી માને કે હું મળું ખરો પણ સાધુના વેશમાં, પહેલાં સ્વરૂપ બતાવવું નહીં એમ. કાંઈ વાંધો નહીં, માતાજીને તો ખ્યાલ ન આવે, પણ પેલો તો દેવનો દૈવ મહાદેવ, ભભકે ભૂત ભયંકર, એને તો આખા દુનિયાની ખબર છે બાપ, એમનામ તો દેવનો દેવ નથી. તો આવ્યા સાધુના વેશમાં, અને આ ભરતશ્રી ગામમાંથી ક્યાંકથી આમ કુંડળની અંદર ભોજન લઈ આવી બેઠા હતા, અને ભોજન આમ આરોગવા ગયા, ને ભિક્ષામ દેહી કરીને પ્રભુ સ્વયં મહાદેવ સાધુના વેશમાં આવ્યા. પણ ભરતશ્રી તો બાપ દિલદાર હતા, આખું રાજપાટ મૂકી દીધું હતું એને તો ભક્તિમાં. તો ભિક્ષામ દેહી કીધું સાધુએ, તો આ પણ સાધુનો જીવ હતો, એટલે આપી દીધી જે કાંઈ ભોજન હતું. મહાદેવ તો આરોગ્યું પછી વહી ગયા. તો ભરતશ્રી બીજા ગામ માગ્યું ભોજન, ત્યાં મળ્યું, ત્યાં પ્રગટ થયા, પાછું ભિક્ષામ દેહી પાછું આપી દીધું. આમ કરતા કરતા મહિનો, બે મહિના, એકાદ વર્ષ નીકળી ગયા, પણ મહાદેવથી રહેવાનું નહીં. કેવો શિષ્ય છે એમ, કાંઈ પૂછતો નથી કે હું જ્યારે એ ભોજન આરોગવા જાય ત્યારે હું એનું, એમ કહેવાય ને કે આપણે ઝૂંટવી લઈએ છીએ એમ, એને ખાધું નથી કેટલાય દિવસોથી, અમી નહીં હોય, એના ભક્તિના કારણે જીવે છે એમ. પછી મહાદેવથી રહેવાનું નહીં, પછી એને કીધું કે તને કાંઈ શોખ નથી થતો હું તારું આ ભોજન છીનવી લઉં છું? કે ના ના, એમાં શું, કે તારું આમ કાંઈ મન પણ ડગતું નથી, આ તો ભોજન મને આપી દેશે ભિક્ષામાં, તારા માટે તો થોડું રાખ એમ. પણ કે પ્રભુ તમે મારા એક ગુરુ સમાન છો, અને તમે જ્યારે માગો ત્યારે ભિક્ષા, કહેવાય છે ને સાધુનો નિયમ છે, કોઈ પણ માણસનો નિયમ છે કે ભિક્ષા દેહી કોઈ કે, એટલે આપણે ભિક્ષા આપવી જોઈએ, આપણો નિયમ છે, એટલે કે હું આપું છું, એટલે કે હું 2,50,000 મુકતા મારું મન ડગ્યું નથી, તો નાની ભિક્ષા શું ચીજ છે? પછી મહાદેવ અલોક થઈ ગયા, ત્યાંથી દર્શન તો ન દીધા, કૈલાસપુરી ગયા. મા પાર્વતીને જણાવ્યું કે હજી એના મગજમાં 2,50,000 માળવો ગુજી રહ્યો છે, એ નીકળી જાય ત્યારે દર્શન આપીશ. એટલે કહેવાનો ભાવાર્થ, ભક્તિ એક વસ્તુ અલગ જ છે બાપ, આપણો ત્યાં સુધી આપણે કહેવાય તાર પહોંચી શકે નહીં, બસ એના દર્શન થાય, એની અંદર પરવીને આનંદ કરી શકીએ આપણે, ત્યારે
तारा भाई बोले भरमा का तो रे धूता रे तमने जोने काम किदा काम किदा का तो रे धूता रे तमने काम किदा का तुम्हारा कर्म ना आदो से रे हवे ता विचारो राजा रे भरत दी ए भरतरी हवे जिस दिन राजा तारो रे जनम ए जनम ए जनम नथी रे रानी अमे काई भांग पीधी नथी मारा भाई बने नथी रे धूता रे हमने काई काम दीदा ए लखे मारा તાળીઓથી પેલા ધરને જોલો અનારી નો તમારા ભાઈ બસ સંતને જોલો સદગુરુ પારે ઉતારો
Big shot.